જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં રહેતા ગુલાબભાઈ ખોખર કે જેઓ ક્રેન સર્વિસનો ધંધો કરે છે. આ મુસ્લિમ બુઝુર્ગ દ્વારા 15 ઓગસ્ટ નિમિત્તે દેશભક્તિની એક અનોખી મિસાલ રજૂ કરવી છે. બુઝુર્ગ દ્વારા પોતાના ઘર ઉપર ખૂબ જ મોટો રાષ્ટ્રધ્વજ લહેરાવવા સાથે 175 ફૂટ ઊંચી ક્રેનમાં ખાસ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. આટલો ઊંચો તિરંગો લહેરાવીને તેઓએ પોતાની રાષ્ટ્રભાવના દર્શાવી હતી અને દર વર્ષે તેઓ આ રીતે તિરંગો ફરકાવે છે. આ નિમિત્તે શાળાના બાળકો તેમજ સામાજિક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં પોતાની 175 ફૂટ ઊંચી ક્રેન પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રગાન કર્યું હતું. આજે 73મા વાર્ષિક પર્વ નિમિત્તે, પ્રજાસત્તાકના દિન નિમિત્તે જેતપુર નવાગઢ નગરપાલિકાના માજી ઉપપ્રમુખ ખોખર ગુલાબભાઈ, કે જાતે મુસ્લિમ છે અને આ 4થી વખત એ રાષ્ટ્રધ્વજ વંદન કરી રહ્યા છે. ખુશીની વાત તો એ છે કે હિન્દુ મુસ્લિમ એકતાનું આ પ્રતીક છે. 175 ફૂટની ઊંચાઈએ 25 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. ખૂબ ખૂબ અભિનંદન આપું છું હું ગુલાબભાઈ ખોખર. આ ગામની અંદર જન્મ થયેલો છે. અમારા મામાનું પણ રાષ્ટ્રીય એકતાનો પૂરેપૂરો એમની વાતમાં, એમના ભજનમાં, એના વર્તનમાં બધે રીતે રાષ્ટ્રભક્તિની અંદર રંગાયેલા હતા. એ વસ્તુ ધ્યાનમાં રાખી 4થી વાર અમે આ અમારા ભાઈએ આ રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરેલું છે અને ભવિષ્યમાં હું આશા રાખું છું કે એમના સંતાનો પણ આ પર્વ આનાથી વધુ ઉમંગથી ઉજવતા રહીએ એવી મારી શુભકામના. આજે 4થી વખત કરી છે અને આપણો દેશ આગળ આવતો જાય છે. ઘણી ખુશી થવાની વાત છે. દિવસે દિવસે આપણો દેશ આગળ આવતો જાય છે અને જ્યાંથી પ્રોગ્રામ કરે છે એમને બહુ દેશનું આગળ આવતું હોય બોલો. આજે તમે જે તમારા કપાળ ઉપર તિલક કરેલું છે, રક્ષાબંધનનો પર્વ પણ સાથે છે, તો તે પણ ઉજવેલો છે તમારે? હા, પછી હરેક ધન તમારી જે જાહેર જનતા છે, દેશની પ્રજા, હિન્દુ મુસ્લિમ, એનો સંદેશો શું છે? અને હું આપણા સ્વર્ગવાસી અબ્રાહ્મ ભગતનો સગો ભાણે જ છું. ભજન ગાતા અબ્રાહ્મ ભગત સ્વર્ગવાસી ગુજરી ગયા છે, વડિયાનો સગો ભાણે છું અને કાયમ માટે દેશ માટે અમે કુટુંબ છે, અમારા કુટુંબના અમારા વડીલો કરતા આવ્યા છે અને અમે કરતા રહીશું, અમારા બાળકો કરતા રહીશું. આજે તમે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે, આ કેટલી ઊંચાઈ છે? 275 ફૂટ ની ઊંચાઈ છે, 175 ફૂટની.